राजकोटनी ज्यां सामे आवी छे दारूबंदीना झजागरा उड़ाड़ती एक घटना। आ घटना शहेरना नाना मौवा विस्तारनी छे के ज्यां आंगणवाड़ी केन्द्र बहार कचरामांथी मळी आवी छे दारूनी बॉटल। एटलुं ज नहीं, आंगणवाड़ी केन्द्रनी आसपास जोवा मळ्युं छे गंदकीनुं साम्राज्य। टीवी 9नी टीमे मुलाकात लीधी तो सामे आवी वास्तविकता आ दृश्यो चौंकावनारा छे। कारण के ज्यां भूलकाओना भविष्यनुं घडतर थतुं होय छे त्यां आवी गंदकी केम चलावी लेवाय। महत्वपूर्ण बात ए पण छे कि कॉर्पोरेशननी सामान्य सभामां पण केटलाक नगरसेवकોએ आंगणवाड़ी बहार सर्जायेली गंदकी मुक्त रजूआत करी हती। टीवी 9ની ટીમે જ્યારે મુલાકાત લીધી તો આંગણવાડી કાર્યકર્તાએ પોતાની વ્યથા પણ રજૂ કરી હતી। કરેલી છે એકાદ બે વાર કરી છે ગંદકીની રજૂઆત, પણ ભરી જાય રજૂઆત કરીને એટલે કચરો તો ભરી જાય છે, બે દિવસે ને બે દિવસે ભરી જાય, પણ પાછો થઈ જાય આ વિસ્તારના માણસો જ નાખી જાય એટલે થાય। એટલે કોણ કચરો આટલો બધો નાખે? કારણ કે આવે આવી ગંદકીથી બાળકો બીમાર પડે એટલે આઈના માણસો છે, આવાસના માણસો છે। આંગણવાડી કાર્યકરનો આરોપ છે કે વસાહતમાં રહેતા સ્થાનિકો જ ગંદકી ફેલાવી રહ્યા છે। આ મુદ્દે જ્યારે રહીશોને પૂછાયું તો તેઓએ પણ હકીકત સ્વીકારી કેટલાક તત્વો સામે આંગળી પણ ચીંધી હતી। આજુબાજુ વાળા બધા છે, એમાં બધાનો આજ છે દમદારેમાં સાહેબ, નહીં તો કોર્પોરેશન વાળા કોઈ આ ગંદકી ઉઠાવવા નથી આવતા। આવે છે પણ ક્યારેક ક્યારેક આવે છે, એના મનમાં આવે તો આવે એવું છે। બરાબર, અહીંયા બાળકો ભણવા માટે આવતા, બાળકો આ ભણે છે બધા વ્યવસ્થિત, એ રોજે રોજ છોકરો ભણે છે, પણ રોજ એને તકલીફ પડે પણ એ કોઈને કઈ નથી શકતા, મેડમ એ બહુ સારા છે। સૌથી મોટો સવાલ એ વાતનો છે કે આંગણવાડી કેન્દ્ર બહાર આટલી લોલમલોલ કેમ છે? નશાખોરો વિરુદ્ધ પોલીસ કેમ કાર્યવાહી કરતી નથી? દારૂબંધી છે તો પોટલી અને બોટલ્સ આખરે ક્યાંથી આવી રહી છે? જો રહેશે કે તંત્ર આ દિશામાં કોઈ ચોક્કસ કાર્યવાહી કરે છે કે નહીં? કચરાના ઢગલા છે તે ઢગલા અમે સફાઈ કામદારો દ્વારા અને કોર્પોરેશનના માધ્યમથી દૂર કરાવીશું, અને પબ્લિકને પણ એક મેસેજ આપવા ઈચ્છું છું કે આપણે પોતે જો સ્વચ્છ રહેશું, ડોર ટુ ડોર જે કચરો લેવા માટે ટિપર વાહન આવે છે એ કચરો આપણે તેમાં જો ઠાલવશું તો મને નથી લાગતું કે આપણે ક્યાંય કચરાના પોઈન્ટ કરીએ, અને કોઈ બાળકો ત્યાં આવે છે નાના નાના, ત્યાં કચરાના પોઈન્ટથી બીમાર પણ પડે, મચ્છરનો ત્રાસ પણ થતો હોય છે, તો આ માટે જ્યાં કચરાના ઢગલા આંગણવાડી પાસે છે ત્યાં તપાસ કરાવી તેને દૂર કરાવીશું।